હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન તેમજ સરકારે જે સંસદમાં કાયદો પસાર કરેલ છે તે પણ ખેડૂત વિરોધી છે અને તેને લઈને સૂત્રોચ્ચારો કરી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું, ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. હાલ દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે. તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ સંસદમાં પસાર કર્યા છે તે કાયદાઓ ખેડૂતો વિરોધી છે. ભારત દેશની કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છે. તેમાં આવશ્યક ચીજવસ્તુઓ કાયદા સંશોધન 2020 એપીએમસી બજાર સમિતિ કાયદા વટહુકમ એટલે કે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંવર્ધન અને સુવિધા વટહુકમ 2020 તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી કૃષિ સેવા 2020ના કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈપણ જાતની માંગ કરેલ નથી. આ કાયદાઓ બનાવતા પહેલાં ખેડૂત સંગઠનો પાસે કોઈપણ જાતના સૂચન કે અભિપ્રાય પણ મેળવેલ નથી, તેમજ દેશના સંઘરાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરેલ નથી. આથી આ કાયદાઓના રચનાથી ખેતીનું કંપનીકરણ થઈ જશે. આ કાયદાથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પણ પડશે. ખેડૂતો દ્વારા ઉત્પાદન થતી 22 ખેત જણસીને આવશ્યક ચીજવસ્તુના દરજ્જામાંથી કાઢી નાખવામાં આવી છે, તેથી સરકારનું નિયંત્રણ રહેશે નહીં અને આ તમામ વસ્તુઓ પર ખાનગી કંપનીઓનું નિયંત્રણ જ રહેશે. આ ખેત પેદાશોમાં કંપનીઓનું ખુલ્લું છૂટ મળશે. આથી દેશના ખેડૂતોને 22 જેટલી ખેત પેદાશો તે હાલ કંપનીઓના હવાલે કરી દીધી છે. આમ ભવિષ્યમાં દેશના ખેડૂતોનું ખુલ્લું શોષણ કંપનીઓ કરશે અને ખેડૂતોના 86% નાના સીમંત પર અને ખૂબ ગરીબ ખેડૂતો બેહાલ થઈ જશે. આથી ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટાના જાહેર ચોકમાં એકઠા થઈ અને સૂત્રોચ્ચાર કરી ખેડૂત વિરોધી કાયદાઓ તેમજ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં સમર્થન આપવા તેમજ આ ત્રણ કાયદાઓ પાછા ખેંચવા રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આનંદભાઈ સુવા, JDSTV, ઉપલેટા. રામ રામ. તલોદ પ્રોતિત મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, વડીલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, આવનારું વર્ષ આપના માટે શુભદાયી લાભદાયી નીવડે એ પરમપૌર પ્રાર્થના પરમાત્મા ભગવાનને હું પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના. નવા વર્ષના મારા સર્વને રામ રામ. નવા વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષ અભિનંદન. મિત્રો, આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી છે. ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું. ભારત માતે જય. વંદે માતરમ. નમસ્કાર. આજના GSTV ના સૌ મિત્રોને આવતી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના ફરીથી જવાબદારી મને જે પ્રમુખની સોંપવામાં આવી છે, નિષ્ઠાપૂર્વક આગામી ટર્મ સુધી મારી પૂર્ણ કરવાની આપ સૌને જવાબદારી નિભાવવા માટે શક્તિ માગું છું અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય આપી અને પ્રદેશની અંદર ફરીથી સરકારની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓ ખૂબ સારી બહુમતીથી મેળવી અને સત્તા ઉપર આવશે એવી આશા પણ રાખું છું. આપ સૌએ જોયું કે આવા મહામારીની અંદર પણ આપણે ગુજરાતની બાય ઇલેક્શનની 8 સીટો ખૂબ મોટી સરસાઈથી જીતી શક્યા છે. દેશની અંદર પણ, બિહાર જેવા રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટી
નીતિશ કુમારની સાથે રહી અને વિજયી બનીશ એમ આગામી દિવસોની અંદર આપણું કેન્દ્રનું નેતૃત્વ ગુજરાતનું નેતૃત્વ સાથે મળી અને ગુજરાતના દેશના વિકાસની અંદર સૌ એમાં સહભાગી બનીએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના આપણા જ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દેશની ચિંતા કરી રહ્યા છે અને આજે સુરક્ષા સામર્થ્ય અને આત્મનિર્ભરની જે વાત કરી રહ્યા છે એની અંદર આપણે સૌ સહયોગી બનીશું દેશની સરહદો ઉપર જે તે કંઈ આપણી સાથે ઘટનાઓ બની રહી છે એની અંદર આપણે આપણા વડાપ્રધાનને સૌ સાથે મળી અને તાકાત આપીએ અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલ સામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે મેડ ઇન ઇન્ડિયા છે આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવસ દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું વંદે માતરમ ભારત માતા કી જય મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર ટ્રોમા સર્જરી ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર રૂજના આવતી હોય તેવા ગાની સારવાર હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે ખીલ ખીલના ડાઘા મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે સામાજિક પ્રસંગે લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે વાર ચામડી નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર મોબાઈલ નંબર 7990007990903